नमस्कार मित्रों, स्वागत है अपनी आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, आजना वीडियो में आपणे इलेक्ट्रिक स्कूटर खरीदवा पर जे सहाय आपवामां आवी रही छे तेना विशे माहिती मेळवीशुं। ते पहला जो अपनी आ चेनल पर नवा आवेला होय अने चेनल ने हजु सुधी सब्सक्राइब न करी होय तो चेनल ने सब्सक्राइब करी बाजू में रहेल बेल आइकन प्रेस करी ऑल बटन पर क्लिक करी लेवा विनंती, જેથી કરી આવી જ રસપ્રદ માહિતી જ્યારે મૂકવામાં આવે ત્યારે તે વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય। તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક। તો મિત્રો, આ એક બહુ સરસ મજાની યોજના છે જેમાં ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવા પર સહાય આપવામાં આવી રહી છે અને તે પણ રૂપિયા 25,000 સુધીની સહાય આપવામાં આવી રહી છે। તો આ અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે તથા યોજના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરી અને આ ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવા પર જે સહાય આપવામાં આવી રહી છે તે યોજના વિશેની સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી જાય। તો ચાલો હવે આપણે તેની જાહેરાત જોતા જઈએ। તો મિત્રો, આ જાહેરાત નિયામક શ્રી સમાજ સુરક્ષા ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા આપવામાં આવેલી છે અને યોજનાનું નામ છે દિવ્યાંગોને ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવા સહાય આપવાની યોજના। જી હા મિત્રો, આ ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવાની સહાય છે તે દિવ્યાંગોને આપવામાં આવનાર છે। તો મિત્રો, આપણે તેમાં વિગતો જોતા જઈએ કે ગુજરાત રાજ્યના નિયામક સમાજ સુરક્ષા દ્વારા 18 થી 50 વર્ષની ઉંમર ધરાવતા અને 40% કે તેથી વધુ ફક્ત અસ્થિ વિષયક દિવ્યાંગતા ધરાવતા હોય તેવા સ્ત્રી પુરુષ બંનેને કે જેઓ બીપીએલ યાદીમાં 0 થી 20 સ્કોર ધરાવે છે તેમજ સમાજ સુરક્ષા ખાતા દ્વારા જે દિવ્યાંગ ઓળખ કાર્ડ હોય તેવી વ્યક્તિઓ માટે આ ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવા સહાય આપવાની યોજના હેઠળ સ્કૂટરની બેઝિક કિંમત પ્લસ ડિસેબિલિટી કિટના 50% અથવા તો રૂપિયા 25,000 મર્યાદામાં સહાય ચૂકવવાની યોજના અમલમાં મૂકવામાં આવેલી છે અને આ યોજનાનો લાભ લેવા રસ ધરાવતા દિવ્યાંગ વ્યક્તિઓએ તેઓના જિલ્લાની જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીએથી ફોર્મ મેળવી અને જરૂરી આધાર પુરાવા સાથે તારીખ 31/10/2021 સુધીમાં જે તે જિલ્લાની કચેરીમાં જમા કરાવવાનું રહેશે। તો મિત્રો, એ તો સ્પષ્ટ થઈ ગયું કે આ ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવાની સહાય છે તે દિવ્યાંગો માટે છે, પણ તેમાં પણ આપણે કેટલીક જે પાત્રતાઓ છે તે જોઈએ। તો મિત્રો, 18 થી 50 વર્ષની ઉંમર ધરાવતા હોવા જોઈએ અને 40% કે તેથી વધુ ફક્ત અસ્થિ વિષયક દિવ્યાંગતા ધરાવતા હોય તેવા દિવ્યાંગોને જ આ સહાય મળવાપાત્ર થાય છે, પછી તે સ્ત્રી હોય કે પુરુષ એ બંને માટે આ સહાય મળવાપાત્ર થાય છે। પણ આવા દિવ્યાંગ છે તે બીપીએલ યાદીમાં 0 થી 20 સ્કોર ધરાવતા હોવા જોઈએ તો જ તે દિવ્યાંગને આ સહાય મળવાપાત્ર થાય છે અને તે ઉપરાંત પણ એક પાત્રતા છે કે તે દિવ્યાંગને સમાજ સુરક્ષા ખાતા દ્વારા જે દિવ્યાંગ ઓળખ કાર્ડ આપવામાં આવે છે તે ઓળખ કાર્ડ પણ ધરાવતા હોવા જોઈએ તો જ આ દિવ્યાંગોને ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવા સહાય આપવાની યોજના છે તે અન્વયે રૂપિયા 25,000 સુધીની સહાય મળવાપાત્ર થાય છે। તો આ સહાયમાં આપણે જોઈએ તો ઇલેક્ટ્રિક સ્કૂટર આપવાની જે યોજના છે તેમાં સ્કૂટરની બેઝિક કિંમત વધતા જે ડિસેબિલિટી કિટની કિંમત હોય તેના 50% અથવા તો રૂપિયા 25,000 મર્યાદામાં આ સહાય મળવાપાત્ર થાય છે અને જે દિવ્યાંગો આ યોજનાનો લાભ લેવા માટે રસ ધરાવતા હોય તેઓએ તેઓના જિલ્લાની જે સમાજ સુરક્ષા અધિકારીની કચેરી હોય તે કચેરીએથી ફોર્મ મેળવી અને જરૂરી આધાર પુરાવા સાથે 31 ઓક્ટોબર 2021 સુધીમાં રજૂ કરી દેવાનું રહેશે। તો આમ મિત્રો, જે દિવ્યાંગો છે તેઓને ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવા માટે રૂપિયા 25,000 સુધીની સહાય મળી રહી છે। તો આ એક નાનકડી એવી માહિતી હતી જેને આપના સુધી પહોંચાડવા માટે આ વિડીયો બનાવેલ છે। તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં। જય હિન્દ, વંદે માતરમ।